नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय हिंदी में एमां कहानी छे त्रीजा नंबर नी कुत्ते की वफादारी एना विषे आपणे जोईशुं। तो एना लेखक छे लल्लूभाई रब्बारी। प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है। एटले के आ प्रस्तुत जे कहानी छे एनी अंदर शुं बतावामां आव्युं छे, एक स्वामी होय छे एना प्रति जानवर एटले के अहींया कूतरानी वफादारी विशे आपणने बतावामां आव्युं छे। तो आ कहानी अंदर आपणने आगळ आपणे कूत्ते की वफादारी एटले कूतरो केवी रीते एना मालिकनी वफादारी करे छे एना विशे आपणे भणीशुं। कभी कभी जल्दबाजी में काम करने से पछतावे की नौबत आ जाती, एटले के क्यारेक क्यारेक आपणे जल्दबाजी एटले के जल्दी जल्दी काम करवाथी आपणे એવી નોબત આવી જાય છે, એવી મુસીબત આવી જાય છે કે આપણને એના માટે આખી જિંદગી ભર પસ્તાવો થતો રહેશે। એટલા માટે આપણે કોઈ પણ કાર્ય એવી રીતે જલ્દબાજીમાં એટલે કે ફટાફટ નિર્ણયો એવા જલ્દીથી ના લેવા જોઈએ કે જે નિર્ણય લીધા પછી આપણે જિંદગી ભર પસ્તાવવું પડે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ જાતનું એવું કોઈ પણ ડિસિઝન નહીં લઈએ કે જેનાથી આપણે આગળની લાઈફમાં મુશ્કેલી પડે। લેખક ને યહ બાત કુત્તે ઓર બંજારે કી કહાની કે માધ્યમ સે બતાઈ, એટલે કે આના જે લેખક છે લલ્લુભાઈ રબારી એમને અહીંયા આપણને જે કહાની યાની કે વાર્તા જો પ્રગટ કી હે વહ એક બંજારે ઓર કુત્તે કી વફાદારી કી કુત્તે કે માધ્યમ સે હમે યહા બાત બતાઈ ગઈ હે। उत्तर गुजरात के पाटण जिले में राधनपुर नाम का एक छोटा सा नगर है। लेकिन उत्तर गुजरात में पाटण जिला नु एक राधनपुर नाम नु एक नानू गाम छे। वहां एक तालाब है जिसके तट पर कुत्ते की समाधि है। लेके राधनपुर नाम नु एक नानू नगर छे अने नगर में एक नानू तळाव छे अने तळावना तट पर कूत्ते यानी कि कूतरानी समाधि बनावामां आवी छे। समाधि और वह भी कूत्ते की, आपणे सांभळ्युं हशे कोई संत महापुरुष होय का तो कोई एवो विद्वान होय कोई मोटा माणस होय एवा बधानी आपणे समाधि जोई हशे, परंतु अहींया कूतरानी कूत्ते की समाधि एटले के कूतरानी समाधि अहींया बनावामां आवी छे। यह जानकर आश्चर्य होगा, एटले के आपणे सांभळ्युं हशे संत महापुरुष कोई होय ए लोकोनी समाधि आपणे जोई हशे, परंतु आ जाणीने आपणे कूतरानी समाधि सांभळीने आपणने शुं थशे, आश्चर्यचकित थई जशुं। उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा, एटले के आनी पाछळ कूतरानी समाधि केम बनावामां आवी छे आपणे आगळ पाठमां જોઈશું। અને હૃદય અને એવું હૃદયને આપણને બધાયને લાગી આવે એવી એક કહાની છે, આપણે હવે આગળ જોઈએ। પુરાને જમાને મેં વ્યાપાર કા સામાન લાને લે જાને કા કામ બંજારે કરતે, એટલે કે પહેલાના જમાનામાં વ્યાપાર ધંધો કરવા માટે અને સામાન લઈ જવા અને લાવવા માટે વણઝારો એક ગુમ્મડ જાતિ એટલે કે એક ગુમ્મકડ જાતિ, વણઝારા એટલે શું કે એક ગુમ્મકડ જાતિ હે વહ એટલે કે હેરફેર કરવા માટે સામાનનો હેરફેર કરવા માટે કોણ લઈ જતું હતું તો વણઝારાઓ કરતા હતા। વહ અપને ઊંટો પર ગાવો કા માલ સામાન લાદ કર શહેરો મે લે જાતા થા, એટલે કે વણઝારો હતો એ શું કરતો હતો, તે પોતાના ઊંટ પર જે માલ સામાન હતો શહેરોમાંથી ગામડામાં લઈ જવાનું કામ કરતો હતો। ઓર વહા સે મિશ્રી ગુડ મસાલે આદિ ભરકર ગાવો તક લે આતા થા, મિશ્રી યાની કે ચીની યા શક્કર આપણે કહીએ છીએ સાકર એ
એટલે કે વહાસે મિશ્રી ઓર ગુડ સામાન, એટલે કે આ બધા ગામડામાં માલ સામાન લઈ જતો હતો અને ત્યાંથી ખાંડ ગોળ મસાલા ભરીને ગાડામાં લઈ આવતો હતો. લાખા કા વ્યાપાર થા ઉસકા, લાખો કા વ્યાપાર એટલે કે લાખોનો વ્યાપાર હતો એનો, લાખો રૂપિયાનો વ્યાપાર હતો. ઇસલીએ લોગ ઉસે લાખા વંજારા કહેતે થે, એટલે કે એનું નામ કેમ લાખા વંજારા પડ્યું, તો લાખોનો વેપાર કરતો હતો એટલા માટે એને લાખો વંજારો કહેવામાં આવી. ઇસીલીએ ઉસકા ઉસે લોગ લાખા વંજારા કહેતે, એટલા માટે એને લાખો વંજારો કહેતા હતા. લાખા કે પાસ એક સુંદર કુત્તા થા, લાખાની પાસે એક સુંદર કૂતરું હતું. કુત્તા બહુ બડા વફાદાર થા, એટલે કે વફાદાર એટલે કે નમક હલાલી સ્વામી ભક્ત. કોઈ પણ વ્યક્તિ અત્યારે કૂતરાઓ બધા બહુ પાળે છે, કોઈ પણ જાતનું પ્રાણી તમે પાળો, પાલતું પ્રાણી, તો એ વફાદાર હોય છે. એવી જ રીતે કૂતતા બડા વફાદાર, એટલે કે કૂતરું એકદમ વફાદાર હતું. રાત કો વહ અંજારે કે પડાવ કી રખવાલી કરતા થા, એટલે કે પડાવ યાની કે યાત્રામાં કુછ સમય કે લીએ કહી ઠહરના, આપણે ક્યાંય પણ જઈએ છીએ તો આવતા આવતા મોડું થઈ જાય, કાં તો બહુ લાંબો રસ્તો હોય તો થોડી વાર માટે ઊભા રહીએ છીએ, તો એ ઊભો રહેતો લાખો અંજારો જ્યારે, તો કૂતરું એનું રખવાળી કરતો હતો એના માલ સામાનની. અગર ચોર લૂંટેરે પડાવ કી તરહ આતે દેખાઈ દે તો કૂતતા ભોક ભોક કરુસે દૂર ભગા દેતા થા. શું કરતો હતો કૂતરું, કે એ રખવાળી કરતો હતો, ક્યાંય પણ એને દૂર દૂર સુધી કોઈ આવતું દેખાય, કોઈ ચોર લૂંટેરા એટલે કે ચોરી કરવાવાળા કોઈ દેખાય તો એ શું કરતું હતું, ભોક ભોક કરુસે એટલે ભસી ભસીને એને દૂર ભગાવી દેતું હતું. બંજારા આપને કુત્તે કી વફાદારી સે ખુશ થા, વણઝારો હતો એની કૂતરાની વફાદારીથી એ બહુ જ ખુશ હતો. એક બાર વણઝારા વ્યાપાર મેં માર ખા ગયા ઓર ઉસે રૂપિયો કી જરૂરત આપડી, એટલે કે એક વાર વણઝારાને વેપારમાં ખોટ ગઈ અને તેને રૂપિયાની જરૂર પડી. વહ રાધનપુર કે એક શેઠ કે પાસ પહોંચા ઓર ઉસકી અપની બાત બતાઈ, એટલે કે એ શું કરે છે, એને પૈસાની જરૂર પડે છે ત્યારે એક રાધનપુરનો એક શેઠ છે એની પાસે ગયો અને તેને શેઠને વાત કરી. શેઠને કહા રૂપિયે તો મેં દે દૂંગા મગર ઉસકે બદલે મેં તુમ ક્યાં ગીરવી રખોંગે, ગીરવી યાની કે કોઈ પણ અમાનત યા બંધક, આપણે કોઈ પણ વસ્તુ આપણે દાગીના ગીરવી મૂકીને પૈસા લોન લે છે લોકો, એવી રીતે પહેલાના જમાનામાં એવું હતું, કોઈ પણ વસ્તુ આપણે આપીએ તો જ આપણને એના બદલામાં પૈસા આપતા હતા. એવી જ રીતે અહીંયા વણઝારો શું કરે છે, શેઠને કહા કે મેં રૂપિયો તો દે દૂંગા મગર ઉસકે બદલે તુમ ક્યાં ગીરવી રખોંગે, એટલે કે હું પૈસા તો તને આપીશ પરંતુ એના બદલામાં તું મને શું ગીરવી રાખીશ. લાખા બોલા શેઠજી મેરે પાસ તો ફૂટી કોડી ભી નહીં હે, શું કહે છે, ફૂટી કોડી ન હોના યાની કે બહુત ગરીબ હોના ઓર પૈસા ન હોના, એટલે કે લાખા બોલા શેઠજી મેરે પાસ તો પૈસે નહીં હે, મેને વ્યાપાર મેં સબ કુછ ખો દિયા હે, એટલે કે મેં વ્યાપારમાં બધા જ પૈસા ખોઈ નાખે, એટલે કે બધા પૈસા મારી જોડે પતી ગયા છે. મેરી જબાન પર વિશ્વાસ રખે ઓર મુજે રૂપિયે દે દીજે, શું કહે છે લાખો, કે મારી જબાન ઉપર મારી જુબાની ઉપર તમે વિશ્વાસ રાખો, મારા ઉપર વિશ્વાસ રાખો, મારી જુબાની ઉપર વિશ્વાસ રાખો અને તમે મને રૂપિયા આપી દો. મેં આપકી પૂરી રકમ સુદ સમેત એક સાલ મેં હી ચૂકા દૂંગા, સુદ રકમ એટલે કે ધન, સુદ એટલે કે વ્યાજ, સમેત એટલે કે હાથ સાત, એટલે કે હું મારી પૂરેપૂરી રકમ જે મારા પૈસા છે એ સુદ સમેત એટલે કે સમય પ્રમાણે અને વ્યાજ સહિત તમને તમારા એક જ વર્ષમાં હું પૈસા આપી દઈ. શેઠ બોલે કોઈ બાત નહીં તુમારે પાસ યહ કૂતતા હે, શેઠ શું કહે છે, કઈ વાંધો નહીં તારી પાસે આ જે કૂતરું છે એ મને તું જ એ કૂતતા હે, એટલે શું કહે છે, તમારી પાસે આ કૂતરું તો છે ને, તો મુજે ઇસે જમાનત કે રૂપ મેં દે દો, એટલે કે તો મને આ કૂતરું છે તું જમાનતના રૂપમાં તો અહીંયા મને મૂકીને જા.
जब तुम सारे रुपए लौटा दोगे तब मैं भी कुत्ता वापस ले दूंगा। એટલે શું કહે છે, જ્યારે તું મને આ કૂતરું વાપસ આપી દઈશ, પાછું આપી દઈશ, ત્યારે હું તને કૂતરું, તું મને પૈસા આપી દઈશ ત્યારે હું તને કૂતરું પાછું આપી દઈશ। વણજારે કા દુઃખ તો બહુત હુઆ, અપને કુત્તે કો દેને મેં મગર કોઈ ચારા નહીં થા। કોઈ ચારા ન હોના એટલે કે કોઈ ઉપાય ન હોના, એટલે કે વણજારાને બહુ દુઃખ થાય છે, પરંતુ શું થાય છે, કોઈ એના પાછળ કોઈ ઉપાય હતો નહીં। और वह चला गया, એટલે કે એ આપીને કૂતરું આપીને જતો રહે છે। કુછ દિન દિન બીતે, વહ એક બાર શેઠ કે યહાં ચોરી હુઈ। કુત્તે ને ચોરો કા પીછા કિયા, દૂર જંગલ મેં જાકર ચોરો ને સારા માલ સામાન જમીન મેં ગાડ દિયા, ઔર વહાં સે 9-2-11 હો ગયે। કુત્તા વહાં ભોક ભોક કર શેઠ કો बताने लगा। सो कहे छे 9-2-11 होना यानी कि भाग जाना। कुछ दिन हुए એટલે કે થોડા દિવસો વીત્યા અને પછી શેઠના ત્યાં ચોરી થાય છે, અને શું કરે છે કૂતરું, ચોરોની પાછળ પાછળ જાય છે અને એનો પીછો કરે છે, અને ચોર એ ચોરો છે એ શું કરે છે, દૂર દૂર જંગલમાં જઈને માલ, એનો જે માલ હોય છે, માલ સામાન લઈને એ શેઠનો લઈને જાય છે, એ શું કરે છે જમીનની અંદર ગાડ દીયા, યાની કે જમીનના અંદર ખોદીને રાખી દે છે। ઔર વહાં સે 9-2-11 હો ગયે, 9-2-11 યાની કે ભાગ જાતે હે। કુત્તા વહાં ભોક ભોક કર શેઠ કો બતાને લગા કે લુટેરે અપની દુકાન કો તોડકર માલ ઉઠા લે ગયે, એટલે કે કૂતરું છે ભસી ભસીને ના શેઠને બતાવવા લાગે છે કે લૂંટેરા જે ચોર હતા એ તમારી દુકાન તોડીને બધો માલ સામાન ઉઠાઈ ગયા છે। શેઠ કો હક્કા બક્કા હી રહી ગયે, હક્કા બક્કા રહ જાના યાની કે ચકિત હો જાના, એટલે કે શેઠ તો આ સાંભળીને ચકિત થઈ જાય છે। કુત્તા શેઠ કી ધોતી પકડ કર આગે ખીચને લગા, એટલે કૂતરું શું કહે છે કે એ શેઠની ધોતી ખેંચીને એ શું કરે છે, એને પકડીને જે માલ સામાન મૂક્યો હોય છે ત્યાં લઈ જવા માંગે છે, એટલા માટે ખેંચે છે। શેઠને કૂતે કે પીછે પીછે ચલને લગે, એટલે શેઠ હતા એ કૂતરાની પાછળ પાછળ ચાલવા લાગે છે। જહા ચોરોને માલ છીપાયા થાય, એટલે કે જ્યાં ચોરોએ માલ છુપાવ્યો હતો ત્યાં એ લઈ જવા માંગે છે। વહા જાકર કૂતા અપને પેરો સે મિટ્ટી ખોદને લગા, ત્યાં જઈને જે જગ્યાએ ચોરોએ માલ સામાન દાટ્યો હોય છે, દાટી દીધો હોય છે જમીનમાં, તો ત્યાં જઈને ખોદવા લાગે છે। થોડા હી ખોદને પર સામાન નીકળાય, એટલે કે થોડું જ ખોદવાથી સામાન નીકળી આવે છે। શેઠ કી ખુશી કા કોઈ પાર નહીં થા, એટલે કે શેઠની ખુશીનો કોઈ પાર નહીં થા, એટલે કે બહુ ખુશ થઈ ગયા હતા। વહ કુત્તે કો પ્રેમ સે થપથપાને લગા, એટલે કે જે શેઠ હોય છે કૂતરાને પ્રેમથી એની પીઠ થપથપાવીને શાબાસ એવું કહે છે। કુત્તે કી વફાદારી પર વહ મુગ્ધ હો ગયા, મુગ્ધ યાની કી પ્રસન્ન, એટલે કૂતરાની વફાદારીથી શેઠ છે એ મુગ્ધ પ્રસન્ન થઈ જાય છે। ઘર જાકર ઉસને એક ચિઠ્ઠી ગલે, ચિઠ્ઠી લિખકર કુત્તે કે ગલે કે પટ્ટે મે બાંધકર કહા, કુત્તે ભાઈ જાઓ તુમ અપને માલિક લાખા વણજારે કે પાસ તુમ મુક્ત હો। એ શું કહે છે કે એની ઘડા ઉપર કુત્તા એના શેઠ એના માલ સામાન લઈને ઘરે જઈને શું કરે છે, ચિઠ્ઠી એક લખે છે કૂતરાની ગળામાં, અને શું લખે એના પટ્ટો બાંધીને શું લખે છે, કુત્તા ભાઈ જાઓ તુમ અપને માલિક લાખા વણઝારે કે પાસ અબ તું મુક્ત હો, એટલે કે તું જા હવે, તું હવે મુક્ત થઈ ગયો છે અને તારા તારા જે લાખો વણઝારો તારો માલિક છે એની પાસે જા। કુત્તા ખુશ હો ગયા ઔર અપને માલિક સે મિલને કે લિયે જલ્દી જલ્દી ભાગને લગા, એટલે કે કૂતરું ખુશ થઈ જઈને એના માલિકની પાછળ પાછળ દોડવા લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળની જે કહાની છે આપણે વિભાગ 2માં જોઈશું, અને મેં જે શબ્દાર્થ અને મુહાવરા બોલી છું એ તમારે લખવાનું રહેશે। જય ગણેશ।